तो आ तरफ सूरत में पण वेपारी आलम में लाभ पांचमना दिवसे शुरुआत थई। अहीं पण तमाम वेपार धंधा रोजगार लाभ पांचम थी शुरू थई चुक्या छे। आजे शुभ मुहूर्त में तमाम धंधा रोजगार वेपार की शुरुआत करी रह्या छे। सूरतना टेक्सटाइल मार्केट की बात करिए तो अहीं पण तमाम लोकोए दुकानों शुरू करी छे। आवनारू वर्ष सारू जाए तेवी प्रार्थना तमाम धंधार्थीओ तमाम वेपारीओ करी रह्या छे, कारण के नवा वर्षे व्यापार में तेजी रहे तेवी पण व्यापारीओनी आशा छे, तेवी पण प्रार्थना छे। गया वर्ष में जे नुकसानीनो अने मुश्केलीनो सामनो करवो पड्यो कोरोना काळ ने कारणे, परंतु हवे तमाम भगवान ने एक ज प्रार्थना करी रह्या छे के जे रीते आजे लाभ पांचम शुभ मुहूर्त में दुकाने तो शुरू करवामां आवी, परंतु आवनारो वर्ष खूब ज फळदायी रहे लाभकारक रहे तेवी प्रार्थना। तो आज विषय વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ। ધ્રુવ, આજે લાભ પાંચમ અને આજના શુભ દિવસે શુભ મુહૂર્તમાં લોકો ખાસ કરીને વેપારીઓ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરી રહ્યા છે, સુરતમાં કેવો માહોલ? बिल्कुल, दिवाळी बाद जे शुभ मुहूर्त गणात होय तो लाभ पांचमनो दिवस आवतो होय छे, ने लाभ पांचमना दिवसे व्यापार धंधाओ शुरू करवामां आवतो होय छे। आ दिवसनी खास राह जोवाती होय छे अने आ दिवस बाद पोताना शुभ मुहूर्तमां लाभ पांचमथी व्यापार धंधाओ शुरू करता होय छे के आवनारू वर्ष तेओना माटे सारू जाय। जे रीते आ वखते कापड़ बजार पर जे कोरोनानी असर जोवा मळी छे अने तेने लईने खूब ज मुश्केलीनो सामनो कापड़ व्यापारीओ करवो पड़ी रह्यो छे, त्यारे हवे आवनारू वर्ष तेओना माटे खूब सुखमय जाय अने व्यापार रोजगार माटे सारू जाय तेना माटे पण प्रार्थना करवामां आवी रही छे। कापड़ व्यापारी आपणी साथे जोडाया छे, हरीश भाई શું કહેશો આ વખતે કઈ રીતની પ્રાર્થના પ્રભુને અને શું કહેશો? ચાલુ વર્ષમાં જે માર્ચ પછી જે કોરોનાને લીધે માર્કેટ અઢી મહિના બંધ થયેલી, એના પછી ચાલુ થયેલી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ઘરાકી સારી નીકળી, પણ જે પાંચ છ મહિના જે માહોલ જે બંધ જેવું આવેલું અને એના પછી એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ઘરાકી સારી નીકળતા અને આ દિવાળી પછી ભગવાનને પ્રાર્થના કરી કે આવતું વર્ષ પણ સારું જાય અને કોરોનાનો એવું ફેક નહીં લાગે કે અમને કોઈ અસર થઈ, એના હિસાબે ગરાકી સારી ને ભગવાને અમે પ્રાર્થના કરી છે। અચ્છા, બીજું શું કહેશો આવનારું વર્ષ માટે, શું આ વખતે આશા અપેક્ષાઓ વેપારી જોઈ રહ્યા છે? શું આવનાર વર્ષમાં આ વખતે લગનગારો પણ સારું છે અને સીઝન પણ સારી નીકળે, કારણ કે ત્રણ ચાર મહિના માર્કેટ બંધ રહ્યા પછી ગરાકીનું જે પીરિયડ ઓછું ચાલેલું, હવે દિવાળી પછી ખરીદી નીકળે એવી બધાને ઉમીદ છે અને વર્ષ પણ સારું છે એ જ ભગવાને અમે પ્રાર્થના કરીએ છીએ। બિલકુલ, આપણી સાથે અન્ય વેપારી છે, તમે જણાવશો આ વર્ષે હવે આવનારું વર્ષ વેપારીઓ માટે કઈ રીતે જોઈ રહ્યા છો, શું માને છે? હવે સારું જાય એવી ઉમીદ છે અને હવે લોકડાઉન પછી થોડી ઘણી ગરાકી નીકળી છે બજારની અંદર, શાદી બિયાના હિસાબથી હવે આગળ ઉમીદ છે કે સારી ગરાકી નીકળશે। આજે લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તે શરૂઆત કરી છે વેપાર ધંધાની, તો હવે શું આશા અપેક્ષાઓ વેપારીઓ જોઈ રહ્યા છે? ઓર્ડર સારા મળે એવી અપેક્ષા છે, કારણ કે જે લોકડાઉન પહેલાં અને હવે લોકડાઉન પછી ઉમીદ સારી છે અને ગરાકી પણ સારી છે એના હિસાબે। બિલકુલ, એટલે જે પ્રકારે અત્યારે લાભ પાંચમમાં જે છે જ્યારે વેપાર ધંધાની શરૂઆત કરી છે, તેવા સમયે જે કોરોનાને કારણે જે વેપારીઓએ જે મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો હતો, તે હવે નવા વર્ષમાં ક્યાંક તેઓને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી આશા અપેક્ષાઓ સેવી રહ્યા છે અને આવનારું વર્ષ તેઓ માટે સુખમય જાય, વેપાર ધંધાનું પણ પ્રગતિ મળે તેવી આજના દિવસે શુભ મુહૂર્તે વેપાર ધંધા શરૂ કરીને પ્રભુને પ્રાર્થના પણ કરી રહ્યા છે। જી ધ્રુવ, ખૂબ ખૂબ આભાર તમામ અપડેટ્સ આપ્યા, વેપારીઓ સાથે વાતચીત કરી। તો ટેક્સટાઇલ માર્કેટ ખાતે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા ધ્રુવ, પરંતુ એક જ વાત વેપારીઓની કે આવનારું વર્ષ જે છે તે ખૂબ જ પ્રગતિવાળું રહે, કારણ કે ઘણું બધું નુકસાન સુરતમાં વેપારીઓને આ વર્ષે થયું છે, કારણ કે કોરોના કાળ અને આજ કોરોના કાળમાં જે લોકડાઉન લગાવાયું હતું માર્ચ મહિના બાદ, તેમાં ઘણી બધી ખોટ, ઘણું બધું નુકસાન।